નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ફિઝિક્સ ચેપ્ટર નંબર નવમાં આજે સ્વાધ્યાયના દાખલાનો લેક્ચર છે મિત્રો પહેલો આજના લેક્ચરની અંદર સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ જોઈએ મિત્રો તમે ટેક્સ્ટબુકના અંદર એની રકમ વિશે દેખજો મિત્રો શું કહેવા માગે છે સમજો રકમની અંદર તો ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર લંબાઈ કેટલી લંબાઈ આપી છે મિત્રો ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર લંબાઈ તો સ્ટીલનો તાર છે એલ લંબાઈ અને ત્રણ ગુણ્યા દસની માયસ પાંચ મીટર સ્કેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર ક્ષેત્રફળ આપ્યો સ્ટીલના તારનું એ વન ત્રણ ગુણ્યા દસની માયનસ પાંચ મીટર સ્કેર છે અને ચાર ગુણ્યા દસની માયસ પાંચ મીટર સ્કેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈનો વધારો શોધો ત્રણ પોઈન્ટ પાંચ મીટર લંબાઈ છે તાંબાનો તાર છે લંબાઈ એલ્ટુ આપે છે ત્રણ પોઇન્ટ પાંચ મીટર

એટલે કેવી રીતના મિત્રો લટકાયેલું હોય તો આ રીતે છે દેખજો સમજજો આકૃતિ આ એક આધાર છે આધાર સાથે આ રીતે સરિયાની અંદર બંને તાર ક્રમિક રીતે લટકાવી અને એના નીચે વજન લટકાવીએ છીએ તો આ વજનના કારણે લાગતું બર બંનેમાં વધારો ડેલ્ટા એલ કેવો થાય સમાન થાય અને ત્યારે જ એમનો પહેલાંનો યંગ મોડલ્સ વાય વન બીજાનો વાય ટુ તો બંનેના યંગ મોડલ્સનો ગુણોત્તર શોધો તો ચલો મિત્રો દેખજો યંગ મોડલ્સનો વાય બરાબર પ્રતિબર ભાગે વિકૃતિ

અને એ વન ત્રણ ગુણ્યા દસની માઇનસ પાંચ સાદુ રૂપ આપીએ છીએ ત્યારે આપણને ગુણોત્તર વાય વન બાય વાય ટુ જોવા મળે છે એક પોઈન્ટ અગ્ની એટલે એપ્રોક્સિમેશન એક પોઈન્ટ આઠ થાય છે તો અહીંયા આપણો પહેલો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો ચલો બીજા એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો બીજાની રકમ દેખજો શું કહેવા માગે છે સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ એમાં બે પ્રશ્નો છે આપેલા દ્રવ્ય માટે પ્રતિબર વિરુદ્ધ વિકૃતિનો આલેખ આકૃતિ નવ પોઈન્ટ અગિયાર બુકમાં આલેખ તમને આપેલો હશે દર્શાવેલું છે તો આ દ્રવ્ય માટે એ યંગ મોડ્યુલ્સ અને બી અંદાજિત આધિન પ્રબળતા કેટલી હોય છે એ શોધો હવે યંગ મોડ્યુલ્સ આપણે શોધવાનું છે યંગ મોડલ્સ એટલે પ્રતિબાર ભાગ્યા વિકૃતિ હવે આલેખ તમને આ રીતે આપેલો છે આલેખમાં તમે જોઈ શકો આ રીતે આલેખ દોરેલો છે એમાંથી કોઈ પણ એક પોઈન્ટ તમારે આ રીતે નક્કી કરી નાખવાનું લઈ લીધું પોઈન્ટ એ લીધો અહીંયા સમજો આ એ પોઈન્ટનું પ્રતિબર અહીંયા માની લ્યો કે એકસો પચાસ છે આ સિગ્મા છે પ્રતિબર અને સામે વિકૃતિ નીચે આપી છે ઝીરો પોઈન્ટ એ પોઈન્ટની જીરો પોઈન્ટ જીરો બે છે આપણા જોડે તો આપણે કહીએ સિગ્મા પ્રતિબર વિરુદ્ધ વિકૃતિના આલેખ પરથી રેખાના કોઈ પણ બે બિંદુ આગળ ડાર શોધતા આનો ડાર શોધતા યંગ મોડ્યુલ્સ બરાબર આલેખ પરથી સિગ્મા નક્કી કરે એકસો પચાસ ગુણ્યા દસની છ ઘાત રીટર્ન પરમીટર એપ્સલન જીરો પોઈન્ટ ઝીરો બે છે તો વાય બરાબર પ્રતિબર ભાગ્યા વિકૃતિ લઈ લો એકસો પચાસ ગુણ્યા જીરો દસની છ ઘાત ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો બે સાદુ રૂપ આપજો મિત્રો તો સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસની દસ ગાત ન્યૂટ્રન પર મીટર સ્કેર મળે છે આ રીતે આલેખ પરથી ત્યાર પછી બીજા નંબરે આધીન પ્રબરતા લેવાનું છે આધીન પ્રબર્તા એટલે શું છે મિત્રો અહીંયા આલેખની લિમિટ પતી જાય છે આ રીતે જે આલેખ છે આ રીતે લિમિટ પતી જાય છે ત્યારે એ લિમિટનો અહીંયા પ્રતિબર આપેલું હશે તમને કંઈક મૂલ્ય મળશે એ મૂલ્યને આધીન બિંદુ કહેવાય આ પોઈન્ટને કયું કહેવાય આધીન બિંદુ આધીન બિંદુ છે આ બિંદુનો આપણે ઉપયોગ કરીએ ત્યારે અહીંયા મૂલ્ય મળે છે કેટલું ત્રણસો તો આધીન બિંદુને અનુરૂપ પ્રતિબળને દ્રવ્યની આધીન પ્રબર્તા કહે છે આધીન બિંદુને અનુરૂપ જે પ્રતિબંધ હોય મિત્રો અહીંયા એને આધીન પ્રબર્તા કહીએ છીએ માટે આલેખના વરાંક પાસે અંદાજિત પ્રતિબંધ એટલે કે આધીન પ્રબળતા

માટે પ્રતિબર વિરુદ્ધ વિકૃતિના આલેખ આપે છે પેલો એનો આલેખ છે બીજો બી નો આલેખ છે આલેખના સમાન માપક્રમ પર દોરેલા છે પ્રશ્ન એ કયા દ્રવ્યનો યંગ મોટો હશે યંગ મોડલ્સ લેવાનો છે તો માની લો મિત્રો એક જ પ્રતિબલ બંનેના સમાન પ્રતિબળ લઈ અને એનો આલેખનો વિકૃતિ દેખો પ્રતિબળ સમાન લઈ પહેલા આલેખની વિકૃતિ કેવી મળે છે ઓછી બીજાની વિકૃતિ કેવી જોવા મળે વધારે

ડાર દ્રવ્ય બી ના ગ્રાફ ના ડાર કરતા વધારે છે માટે ડાર બરાબર દ્રવ્ય એ માટે કોણ કોન અને દ્રવ્ય બીનો વધારે છે આલેખ પરથી સમાન પ્રતિબંધને અનુરૂપ દ્રવ્ય બીની વધારે મળે છે જે તમને સમજાય બીની વિકૃતિ કેવી મળતી હતી વધારે અને જે દર્શકે બી બીનો યંગ મોડ્યુલસ કેવો થાય ઓછો કારણ કે વાય બરાબર વિકૃતિ મોટા છેદ મોટો તો વાય કેવો થાય મિત્રો નાનો થાય છે ક્લિયર પહેલો પ્રશ્ન કીધો ચલો બીજા પ્રશ્નમાં સમજજો બુકના અંદર રકમ દીખજો બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે જેનો યંગ મોડિલ્સ મોટો એનું મજબૂતાઈ વધારે તમને ખબર છે એની મજબૂતાઈ વધારે થાય દેખીતી જ વસ્તુ છે આપણે જોઈ ગયા એ રીતે તો ચલો દેખજો જવાબમાં દ્રવ્યની મજબૂતાઈનો એ ફ્રેક્ચર પોઈન્ટ પાસેના જરૂરી પ્રતિબંધના મૂલ્યથી નક્કી કરી શકાય છે એટલે ફ્રેક્ચર પોઈન્ટ જુઓ તો એ કરી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેક્ચર પોઈન્ટ આનો અહીંયા છે આનો આટલો છે બંનેના ફ્રેક્ચર પોઈન્ટો તમે જોઈ શકો છો અને એના જ પરથી આપણે કહીએ છીએ કે દ્રવ્ય એ એ બી કરતાં વધારે મજબૂતાઈ છે એ દ્રવ્યની મજબૂતાઈ કેવી છે બીના કરતાં વધારે કેમ બીજી રીતે કહેવું તો યંગ મોડીલ્સ વધારે તો એની મજબૂતાઈ પણ મિત્રો વધારે કહેવાય માટે દ્રવ્ય એ તૂટતા અગાઉ મોટી પ્રતિબંધની સામે ટકી રહે છે મોટા પ્રતિબર સામે ટકી રહે છે કારણ કે અહીંયા વિકૃતિમાં નાનો ફેરફાર થાય તરત જ પ્રતિબર વધી જાય અહીંયા મોટો વિકૃતિનો ફેરફારનો પ્રતિબર એના જેટલું જ થાય છે એટલે મજબૂતાઈ કોની વધારે થાય એની મજબૂતાઈ વધારે થાય છે મિત્રો ક્લિયર તો આપણે ત્રણ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા ચોથા તરફ જઈએ મિત્રો ચોથાની રકમ દેખજો શું કહેવા માંગે છે નીચે આપેલા વિધાનનો કાળજીપૂર્વક વાંચી સહિત તે સાચા છે કે ખોટા તે જણાવો પહેલો છે પ્રશ્ન રબરનો યંગ મોડલ સ્ટીલ કરતા મોટો છે રબરનો મોટો કીધો છે વાક્ય ખોટું છે રબર કદી મોટું હોય નહીં જ્યારે રબર અને સ્ટીલ બંને પર એક સરખું વિરૂપક બલ લગાડવામાં આવે છે ત્યારે સ્ટીલમાં રબર કરતાં ઓછી વિકૃતિ ઉદ્ભવે છે સ્ટીલમાં વિકૃતિ ઓછી થશે માટે સ્થિતિસ્થાપક અંગ પ્રતિબર ભાગ્યા વિકૃતિ વાય બરાબર સીગમાં પણ એપ્સલન તો વાય ચાલે છે વન પણ એપ્સલન માટે કહેવાય યંગ મોડલ્સની વિકૃતિના વ્યસ્ત પ્રમાણમાં છે માટે સ્ટીલ સ્ટીલનો યંગ મોડલ્સ રબરના યંગ મોડલ્સ કરતાં ખૂબ જ મોટો છે માટે સ્ટીલના અંદર વિકૃતિ ઓછી ઉત્પન્ન થાય છે મિત્રો ક્લિયર માટે વિધાન ખોટું હતું આગળ જઈએ બી માં ખેચાણ લંબાઈનો વધારો ખેચાણ તેના આકાર મોડ્યુલ પરથી નક્કી થાય છે તો સાચું આકાર મોડ્યુલ પરથી નક્કી કરી શકાય જ્યારે ગુંચરાને ખેંચવામાં આવે છે ગૂંચરું છે આ રીતે વાઘ તારનું ગુંચરું હોય અને એને ખેંચવામાં આવે છે ત્યારે ગુંચરામાં વપરાયેલ તારની લંબાઈ કે કદમાં કોઈ ફેરફાર થતો નથી આકારમાં ફેરફાર લંબાઈ અને કદ તો એને એ જ રહે પણ એનો આકાર આવો હોય તો એની જગ્યાએ આમ બદલાઈ જાય ખેંચાણ બલ લગાડો એટલે માત્ર ગું આકારમાં જ ફેરફાર થાય છે તેથી આકાર મોડ્યુલ પર નક્કી થાય છે કયો મોડ્યુલ નક્કી થાય આકાર મોડ્યુલ નક્કી થાય છે બલ લગાડવાથી ગુંજરાને ક્લિયર તો આ તો આપણો ચોથો એક્ઝામ્પલ પાંચમાની શરૂઆત કરીએ મિત્રો પાંચમાની રકમ દીખજો પાંચમામાં શું કીધું છે સમજો ખાસ અગત્યનો એક્ઝામ્પલ છે પોઈન્ટ પચીસ સેન્ટીમીટર વ્યાસ વ્યાસ ધરાવતા બે તાર પૈકી સ્ટીલનો અને બીજો પિત્તરનો બનેલો છે ડી બરાબર પોઈન્ટ પચીસ ત્રિજ્યા કરો આર બરાબર ડી બાય ટુ પોઈન્ટ પચીસ બાય ટુ ગુણ્યા દસની માઇનસ બે પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા દસની માઇનસ બે મીટર બંને તારની ત્રિજ્યા મળી ગઈ હવે સ્ટીલ અને પિત્તર જે તો સ્ટીલને વન કહીએ છીએ પિત્તરને ટુ કહીએ છીએ લઈ લીધા બે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો હવે ત્યાર પછી આકૃતિ મુજબ તેમને ભારિત કરેલા છે ભાર વિહીન અવસ્થા માં સ્ટીલના તારની લંબાઈ એક પોઈન્ટ પાંચ એલ વન બરાબર એક પોઈન્ટ પાંચ લીધા છે અને પિત્તળના તારની લંબાઈમાં થતા વધારાની ગણતરી ગણો પિત્તળના તારની લંબાઈની વધારાની ગણતરી ગણો સોરી પિત્તળના તારની લંબાઈ એક મીટર આપી છે ને પછી કીધું એ સ્ટીલ અને પિત્તળના તારની લંબાઈમાં થતો વધારો શોધો બંનેનો વધારો શોધવાનો છે એમ વન દર આકૃતિમાં દોર્યું છે ચાર કિલોગ્રામ એમ ટુ છ કિલોગ્રામ લેવાના છે બંને એક પછી એક શ્રેણીમાં જોડે છે સ્ટીલનો યંગ મોડેલ્સ આપણી જાતે લેવો પડશે મિત્રો બે ગુણ્યા દસની અગિયાર ઘાત ટેબલમાંથી લેવાનો થિયરીમાંથી પિત્તલનો પોઈન્ટ એકાણું ગુણ્યા દસની અગિયાર ઘાત થશે તો હવે યંગ મોડિલ પરથી લંબાઈના વધારાનું સૂત્ર બનાવીને તમે શોધી શકો છો તો યંગ મોડલ્સ સ્ટીલના તાર માટે લઈએ વાય બરાબર પ્રતિ ભાગે વિકૃતિ બર ભાગે ક્ષેત્રફળ એફ આપણને ડેલ્ટા એલ અપાણ અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં એફ અપોન એ ડેલ્ટા એલ ડેલ્ટા એલને કરતા બનાવો મિત્રો ડેલ્ટા એલ બરાબર એફ એલ અપોન એ વાય એફ એની જગ્યાએ પાય આર સ્કેર વાય થઈ ગયું સમીકરણ તો ડેલ્ટા એલ બરાબર એફ વન એલ વન પાય આર સ્કેર વાય વન થઈ ગયા એફ વન શોધવાનું છે તો બળ શોધો કોના નીચે સ્ટીલના તાર સ્ટીલનો તાર અહીંયા છે આટલા કેટલું બળ લાગે છે તમે જોઈ શકો છો આકૃતિમાં આ સ્ટીલનો તાર આપે જો અહીંયા વજન પર પોતાનું તો ખરું જ એમ વનજી અને બીજું

ગાતોનું અને કિંમતોનું રૂપ આપતા આપણને લંબાઈનો વધારો સ્ટીલના અંદર એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ગાત મીટર જોવા મળે છે મિત્રો એ જ રીતે પિત્તરના તારની વાત કરીએ તો પિત્તરના તારમાં તમે જોઈ શકો ડેલ્ટા એલ ટુ બરાબર એફ ટુ એલ ટુ અપોન પાય આર સ્કેર વાય ટુ થઈ ગયા પણ એફ ટુ તમારે લખવાના છે પિત્તળના તાર નહીં એટલે પિત્તરનો તાર આટલો જ છે મિત્રો આટલેથી આટલો

સાદુ રૂપ આપતા મિત્રો જવાબ મળે છે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત મીટર જોવા મળે છે મિત્રો ક્લિયર તો આ તો આપણો પાંચમો એક્ઝામ્પલ ગણ્યો મિત્રો તો અહીંયા ચેપ્ટર નંબર નવનો સ્વાધ્યાયના દાખલાનો પહેલાં લેક્ચરની અંદર આપણે કેટલા એક્ઝામ્પલનો અભ્યાસ કર્યા એકથી પાંચનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો છે તો વ્યવસ્થિત આખા લેક્ચરો જોઈ તમારી નોટબુકમાં લખી મિત્રો તૈયાર કરજો આગળના લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર